પાટણ શહેરના હાઈવે વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા સરકાર દ્વારા એક ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો, ત્યારે હાઈવે સ્થિત ગોલ્ડન ચોકડી પાસે બનાવેલા આ ઓવરબ્રિજ પર ગત રોજ પ્રથમ વખત અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રેતીના ડેમ્પર અને ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ગાડીની એરબેગ પણ ખુલી જમવા પામી હતી, પરંતુ સદનસીબે ગાડીને નુકસાન થવા પામ્યું હતું, પરંતુ ચાલકને કોઈ પણ પ્રકારની જાનહાનિ થવા ન પામી હતી. આમ પુલ પર અકસ્માત સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જવા પામ્યા હતા અને ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને વચ્ચે પડેલી અકસ્માત થયેલી ગાડીને ખસેડવાના પ્રયત્નો કરી ટ્રાફિકને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્યારે આ અકસ્માત સર્જાયા બાદ પણ કલાકો સુધી પોલીસ ઘટના સ્થળે ન ફરકતા લોકોમાં પોલીસ પ્રત્યે નારાજગી પણ જોવા મળી હતી. આ અકસ્માત સંદર્ભે ગાડી માલિકે ડમ્પર ચાલક પાસે લાયસન્સ ન હોવાથી તેઓ અકસ્માત સર્જ્યા બાદ રફુચક્કર થઈ ગયા હોવાના આક્ષેપો પણ કર્યા હતા. ગાડી ઓવરબ્રિજ ઉપર હું ચલાવતો હતો અને ડ્રાઈવર આવ્યાનો ડ્રાઈવરે ઓવરસ્પીડમાં ચલાવીને મારી પાછળથી ગાડી ઠોકી છે. ઓવરસ્પીડમાં એટલી ઠોકી કે અંદર એરબેગ બધું ખુલી ગઈ છે અને ગાડી ત્યાં ત્યાં સ્ટોપ થઈ ગઈ. એની પાસે મેં ચાવી ખેંચવાની કોશિશ કરી, લાયસન્સ માંગ્યું, લાયસન્સ નહોતું એટલે એમને ગાડી મૂકીને ભાગી ગયો. એટલે હું ગાડી લઈને મારી રીતના હેડો આવતો હતો, લીલી વાડીથી ચડ્યો, મારે જવું હતું ફાઈ એલપી બોલ બરાબર. ત્યાં પહોંચતા પહોંચતા અને જે રીતે સ્પીડમાં આવ્યો છે તેને કંટ્રોલ બહાર એને ગાડીને બ્રેક લાગી દીધી, સીધી મને ટક્કર મારી. હાલ જે સ્થળ ઉપર ઉભો ત્યાંથી ગાડી મારી રગડી અહીંયા આવી. ડ્રાઈવર ત્યાં સ્થળ ઉપર ગાડી મૂકી ડ્રાઈવર તેને પાછી ગયો એટલે ડ્રાઈવર ના આવી.